કેમ છો બાળકો? મજામાં. આજે આપણે પાર્ટ 3 માય ફેમિલી એની એક્ટિવિટી 14 એટલે કે 14 છેલ્લી એક્ટિવિટી છે. આગળની વિડીયોમાં મેં રાઇમ કમ લિટલ ચિલ્ડ્રન એ તમને મેં રાઇમ શીખવાડી. હવે અહીંયા આપણે અંગ્રેજીનો કોર્સ પૂર્ણ થયો, બે નિબંધ ગ્રામર પણ પૂર્ણ થયું. આ વિડીયો પછીની વિડીયોમાં આપણે રિવિઝન લઈશું પહેલાંથી, બરાબર. અહીંયા આપણે આ પાઠ આજે 4 ખાલી જગ્યા છે એના પછી પૂર્ણ કરીએ. અહીંયા રીડ ધ પોયમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કવિતા વાંચી જવાબ લખો. કવિતા ઓલરેડી તમારી પાસે લખેલી છે. પહેલો પ્રશ્ન છે અહીંયા, ધ લિટલ ચિલ્ડ્રન વિલ લર્ન, ખાલી જગ્યા. અહીંયા એના 4 ઓપ્શન આપેલા છે. પહેલું છે ગુજરાતી, બીજું છે હિન્દી, ત્રીજું છે ઇંગ્લિશ અને ચોથું સંસ્કૃત. તો ધ લિટલ ચિલ્ડ્રન વિલ લર્ન, બાળકો શું ભણી રહ્યા છે? તો ઇંગ્લિશ. ધ ચિલ્ડ્રન વિલ, ખાલી જગ્યા ઇન ઇંગ્લિશ. ધ ચિલ્ડ્રન વિલ, ખાલી જગ્યા ઇન ઇંગ્લિશ. અહીંયા 2 ઓપ્શન છે, ડાન્સ અને ક્લેપ. તો શું આવશે? ડાન્સ. ધ લિટલ ચિલ્ડ્રન વિલ બી સેન્ટ ટુ ક્લેપ. ધ લિટલ ચિલ્ડ્રન વિલ બી સેટ ટુ ક્લેપ. રાઇટ ઓર રોંગ? તો શું આવશે? રોંગ. ચોથી ખાલી જગ્યા છે, હુ વિલ ડાન્સ ઇન અ સર્કલ, ખાલી જગ્યા ચિલ્ડ્રન અને પેરેન્ટ્સ. ચિલ્ડ્રન એટલે બાળકો અને પેરેન્ટ્સ એટલે માતા પિતા. તો અહીંયા આવશે ચિલ્ડ્રન, CHILDREN. ચિલ્ડ્રન એટલે બાળકો. ધ લિટલ ચિલ્ડ્રન વિલ, ખાલી જગ્યા ઓન ધ ગ્રાઉન્ડ, ફોલ, સીટ, સ્લીપ અને ડાન્સ. ફોલ એટલે કે પડવું, સીટ એટલે કે બેસવું, સ્લીપ એટલે ઊંઘવું અને ડાન્સ એટલે નૃત્ય કરવું. તો અહીંયા શું આવશે? ફોલ, FALL, ફોલ એટલે કે પડવું, બરાબર છે. અહીંયા આ 5 ખાલી જગ્યા લખવાની છે તમારે, એનો ફોટો હું તમને મોકલી આલું અને આગલી વિડીયોથી આપણે રિવિઝન સ્ટાર્ટ કરીશું. અસ્તુ.